ને મિત્રો મજામાં મિત્રો, આપણે લોજિક વર્ગીકરણ એમાં જુદું શું પડે એ હોમવર્ક આપ્યું હતું અને તમે લોકોએ બધાએ સાચો જવાબ આપી દીધો છે. કારણ કે ખબર છે કે સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ, ઋગ્વેદ અને આ ચાર વેદ છે, આયુર્વેદનો એનો સમાવેશ થતો નથી. અને બીજું એ પણ હતું કે પેન, પેન્સિલ, ચોક, સ્કેચ પેન આ બધાથી લખી છે પણ કાગળ કાંઈ આવે નહીં. મિત્રો, અહીંયા બાર 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 અને આ પણ અહીં તમે જોયો કે પેટર્ન છે. તમને એમ લાગે કે આ પણ ના, શું કામ કે સી અને ડી, સી એટલે કેટલા છે તો તમને ખબર છે, ત્રણ છે. ડી એટલે કેટલા છે, ચાર. ત્રણ અને ચાર વચ્ચે કોઈ ક્રિયા છે? તમે કહેશો હા સર, ત્રણ ચોક બાર થાય. ચલો આમાં ચેક કરી. બી અને એફ, બી એટલે બે છે, રાઈટ? આપણે એબીસીડીનું ક્રમાંક. એફ એટલે કેટલા છે, કે છ છે, કે બે છક બાર, હા. ડી અને જી, ડી એટલે ચાર છે અને આ સાત, તો ચાર અને સાત, અહીંયા તો 28 થવા જોઈએ, એ છે નહીં, એટલે આ પકડાય છે. પડતા અહીંયા ચેક કરો, એ અને એલ, એ એટલે એક, એલ એટલે બાર, હા, એક ગુણ્યા બાર, વાંધો નથી. ઈ એટલે, તો કે ઈ એટલે પાંચ. એફ એટલે, તો કે પાંચ છક 30. તો મિત્રો, અહીં સીધે સીધો ગુણાકાર છે અને લગભગ લોકોના જવાબ સાચા છે. તો જોઈએ હજી આજે વધુ આગળ, કારણ કે પ્રેક્ટિસ દ્વારા આપણે એવું કરવું છે કે નવું નવું શું પૂછાય. અને મિત્રો, મોટાભાગના ઘણા એવા હશે કે જે ટોટલી સાવ નવા તમારા માટે જ બનાવ્યા છે અને નવાની તો મજા કંઈક ઓર જ છે, પણ આપણે કોન્ફિડન્સથી કામ કરવું છે એટલે આપણે નવું નવું તો શીખતા જ જઈશું. જોઈએ નેક્સ્ટ. મિત્રો, અહીં તમને આપે છે 2:9, 5:26, 11:122, 8:65, 6:37. એક વસ્તુ કહી દઉં મિત્રો, જેમ એટલે આમ જુઓ તો ભાગાકાર થાય, 2:9, 5:26, પણ જ્યારે લોજિકની વાત હોય, રિઝનિંગની વાત હોય, ત્યારે મિત્રો કંઈ પણ હોઈ શકે છે. એટલે તમારે કંઈ વિશેષ જ વિચારવું પડે, કારણ કે હવે આપણે રિઝનિંગ ભણી રહ્યા છીએ. તો મિત્રો, વિડીયો સ્ટોપ કરો અને ટ્રાય કરો. ગુડ. મિત્રો, તમે સાવ સાચા છો કે સર, તમે કહેશો કે આ 5 છે ને, તો 5નો વર્ગ કરી તો કે 25 આવે અને એમાં 1 ઉમેરો તો 26. 11 હોય તો 11નો વર્ગ કરો તો 121 આવે, એમાં 1 ઉમેરો તો 122 આવે. 68 1 ઉમેરો 65, 66 1 ઉમેરો 37, પણ 2 2 4, તો 2નો વર્ગ તો 4 થાય ને, એમાં 1 ઉમેરો તો 5 આવવા જોઈએ, એટલે કેટલા છે, 9. ધેટ મીન્સ અહીંયા લોચો છે. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. તો મિત્રો, રકમ રેડી છે. 7:15, 11:20 છે, 2:10 છે, 132:140 છે, 67:75 છે. સ્ટોપ કરો, ટ્રાય કરો. ફાઇન. તમે લોકો ફરીથી સરસ રીતે જોઈ લીધું કે સર આમાં ડિફરન્સ જોવો છે કે 7 વત્તા 8 કરો, મતલબ કે 15માંથી 7 બાદ કરો તો 8 આવે, 20માંથી 11 બાદ કરો તો કે 9 આવે, 10માંથી 2 બાદ કરો તો 8 આવે, 140માંથી 132 બાદ કરો તો 8 આવે, 75માંથી, તો બધે જો બધે 8 8 આવે છે. પણ તમે કહેશો સર અહીંયા પ્રોબ્લેમ છે, તો બિલકુલ સાચું છે. તો મિત્રો, આવું મજા આવે કે ન મજા આવે? તો આવું જ બધું હશે અને શીખતા જઈએ. મિત્રો, આ દાખલો ખાસ તમારા માટે બનાવ્યો છે અને ટ્રાય કરો અને જુઓ કેટલી સેકન્ડમાં તમે જવાબ આપો છો. તો મિત્રો, મજા એ આવશે કે નવું નવું શીખવા મળશે અને રિઝનિંગ તો ભાઈ તમારે મગજને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાઓ. અને આ દાખલો મેં ખાસ બનાવ્યો છે તમારા જ માટે. તો જુઓ જુઓ, ચલો ટ્રાય કરો, વિડીયો સ્ટોપ કરો. મિત્રો, વેરી ગુડ, તમે ટ્રાય કરી અને અમુક લોકો તો હવે માસ્ટર બની જ ગયા છે કે સર તમે કોઈ ટેન્શન ના રાખો, ખાલી અહીં ગુણાકાર મૂકી દો. 2 3 6, 4 5 20, 8 1 8, 7 5 35, 6 2 12, અહીંયા 10 છે સાહેબ, આ જવાબ સાચો. તો બિલકુલ સાચી વાત છે. તો મિત્રો, મજા આવે છે કે નહીં મજા? અને આવા તો કેટલાય સમ તમારે કરવાના છે, તો હજી જોઈએ આગળ. તો મિત્રો, અહીં છે 2:11, 8:47, 3:17, 5:31, 11:65. ચલો વિડીયો સ્ટોપ અને ટ્રાય. ફાઇન. મિત્રો, કેવી મજા આવે છે અને તમે બિલકુલ સાચા જ છો, કારણ કે તમે કહેશો સર આમાં એવું કરો કે ગુણ્યા 6 કરો, માઇનસ 1 કરો. ચલો 2 6 12, ઓછા 1 એટલે 11. ચલો 8 6, તો યસ 48માંથી 1 ગયા એટલે -1 કર્યા. ચલો 6 3 18, -1 કરો 17, બરાબર, સમજે છે? 6 5 30 કરો, -1 કરો, 29 આવવા જોઈએ. જુઓ જો અહીંયા જો 11 6 66, ઓછા 1 કરો, 65 આવી જશે. તમે કહો સર અહીંયા પ્રોબ્લેમ છે, +1 કરી નાખ્યા છે. તો બિલકુલ સાચી વાત છે મિત્રો. તો અહીંયા જે કંઈ શીખવાનું છે આ જ શીખવાનું છે અને જેમ જેમ તમે આ ગણશો કોન્ફિડન્સ આવશે. ધારો કે બધામાં ભૂલ પડી છે, કંઈ વાંધો નહીં, ફરીથી આને આ સમ
જાતે પાછે ટ્રાય કરો, તો નોટની અંદર તો છે જ, તો પછી તો તમને આવડી જ જશે. ચલો મિત્રો ટ્રાય કરો, 12:20, 27:45, 3:07, 36:60, 39:65. મિત્રો દરેક વખતે જે વાત છે એમ અહીંયા તો સીધે સીધું ગણિત છે જ એમ, એવું નથી કે ન જ હોય, તો ક્યારેક હોય પણ ખરું. જેમ કે તમે કહેશો સર આમાં તો છેદ ઉડે છે, શું કે 4 × 13 = 12, બરાબર, 4 × 3 = 9 અને 4 × 25 = 25 હોય. મિત્રો તમને ખબર છે કે એકચ્યુઅલી આના ઉડવું એટલે શું કે આનું સ્વરૂપ આ લખી શકાય કે નહીં, આનું સ્વરૂપ આ લખી શકાય કે નહીં, એમાં જે બે કોમન હોય નહીં ઉડી જાય, એટલે કે આનો જવાબ આવશે 3/5. ચલો અહીંયા જુઓ જી, 27 / 45 જુઓ જી, તમે કહેશો સર 9 × 3 લખી શકાય છે, 9 × 5, એટલે કે આ યસ 3/5 જ આવ્યું. અહીંયા અહીંયા 1 3/7 છે, પણ અહીંયા જુઓ જી તો કે 12 × 13 = 36, 12 × 50 = 60, બરાબર, એટલે 3/5 જ આવ્યું, બરાબર, 3/5. એ જ રીતે અહીંયા જુઓ જી, 13 × 13 = 39 અને 13/50, રાઈટ, તો બધા 3/5 છે, પણ અહીંયા રાઈટ. તો આવું પણ પૂછાય, પણ તમને આવડવું જોઈએ, મતલબ કે આ સીધે સીધું ગણિત જ છે, અને અહીંયા ક્યાંય ગણિત ન હતું, અહીંયા આપણે કોઈ જુદી જ કંઈક વાતો હતી, તો આવું પણ હોઈ શકે છે. જોઈએ નેક્સ્ટ. ચલો મિત્રો ટ્રાય કરો, 87 / 69 છે, 45 / 36 છે, 47 / 92 છે, 85 / 67 છે અને 55 / 83 છે. મિત્રો મસ્ત છે, તમારા માટે સ્પેશિયલ છે અને ચેલેન્જ પણ છે મિત્રો, તો ચેલેન્જવાળા સમ તો ખાસ કરો, અને આ બધું કોમેન્ટ્સમાં લખજો મિત્રો કે કયા દાખલામાં કેમ મજા આવી, એની ચેલેન્જ છે આ, તો મને ખરેખર આનંદ થશે કોઈ કરી દે તો ગુડ. કેટલી સેકન્ડમાં જવાબ આવ્યો એ ખાસ લખજો કે સર અમને આ 26મો જવાબ આવડી ગયો અને આટલી સેકન્ડમાં આવી ગયો, ગુડ. મિત્રો અહીંયા તો સાવ નવું છે, ચલો 8 + 7 તો કે 15, 6 + 9 તો કે 15, રાઈટ, એટલે અહીં 15 + 15, 4 + 5 = 9, 3 + 6 = 9, યસ રાઈટ, અહીંયા 7 + 4 = 11, 9 + 2 = 11, હા 8 + 5 = 13, 6 + 7 = 13, 5 + 5 = 10, 8 + 3 = 11. તમે કે સર અહીંયા પ્રોબ્લેમ છે, તો બિલકુલ સાચું છે. મજા આવી, કંઈ પણ પૂછાય મિત્રો, તો મગજને આજુ આજુબાજુ હલાવવાનો છે, આમ હોય અથવા આમ હોય અથવા આવું કંઈ પણ હોય, પણ આપણે કંઈ ટેન્શન રાખવાનું નથી, પ્રેક્ટિસ કરશો આવડતું જ જશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો ફરીથી તમારા માટે ચેલેન્જ, તમે કહેશો કે સર આવડી ગયો જવાબ, કે જો આ બધી એકી સંખ્યા છે, આ બે એકી સંખ્યા છે, પણ મિત્રો એ લોકોએ એક બીજું પણ કર્યું હોય કે નહીં, શું કર્યું હોય ખબર છે, એ લોકો આમે કર્યું હોય કે 1, 2, 3 અને 6, આ 4માંથી જ જવાબ આપવાનો હોય, તો વળી પાછા વિચાર કરે કે સર આ 10 તો આવ્યું નહીં, તો વિચારો ચાલો એકી સંખ્યા છે કે ના, તો એવું નથી, તો અવિભાજ્ય સંખ્યાઓનું તો ના એવું નથી, ચલો 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 વિચારો. મસ્ત છે મિત્રો, અને ફરીથી આવું ક્યાંય કદાચ હશે કે નહીં, મન્નત કરો, હું તો તમારા માટે નવું નવું બનાવું છું, અને એની તો મજા છે, અને પછી આવું પૂછાય તો મજા આવી જાય. મિત્રો તમને યસ ટ્રાય કરી લીધી, સ્ટોપ કરો, ટ્રાય કરો, ફાઇન. તો જે લોકો ટ્રાય કરી લીધી છે એ લોકો જો આવડી ગયો હોય તો ફરીથી લખજો કે સર અમને 27મો પણ આવડી ગયો અને 8 સેકન્ડમાં. મિત્રો આપણને ઇંગ્રેજી બરોબર ફાવે છે કે નહીં, ચલો અમને અંગ્રેજીમાં લખી, 1, 2, 3, 6 અને 10, રાઈટ, ચલો છે આમ, પણ મેં આમ લખ્યું છે આમ. મિત્રો જ્યારે અઘરું કહેવાય છે એ શું છે મિત્રો, તો આ વસ્તુ અઘરી છે કે તમને કોઈને કોઈ રેફરન્સ કંઈ ક્યાંથી લઈને મૂક્યું છે એની ખબર ન પડે ને, એ અઘરું. એટલે તમે જોતા હશો કે આજના વિડીયોની અંદર હું કાંઈક નવું નવું મૂકી રહ્યો છું, અને મિત્રો આવું ન જ આવડે ને, કારણ કે અહીંયા આખી વાત જુદી જ છે, લખ્યું છે આમ પણ વાત કંઈક અહીંયા છે કે અહીંયા 3 અક્ષર છે, અહીંયા 3 અક્ષર છે, અહીંયા 3 અક્ષર છે, અહીંયા 3 અક્ષર છે, પણ અહીંયા યસ 3 + 2 = 5 અક્ષર છે, ધેટ મીન્સ અહીંયા આવશે 3. મિત્રો આવું પણ જ્યારે હાઈ લેવલનું જે કહેતા હતા ને કે શું હાઈ લેવલ હોય, તો બસ આવું હાઈ લેવલ, પણ તમને જો પ્રેક્ટિસ હશે તો આનાથી પણ હાઈ લેવલ તમને આવડી જવાનું છે. જોઈએ નેક્સ્ટ. હા મિત્રો અહીં તમને રોમન અંક પૂછ્યા છે, અને તમારે નક્કી કરવાનું છે કે કયો અંક જુદો છે. ઓકે ફાઇન, તમે કહો સર આ કેટલા છે, તો 5, આ કેટલા છે, તો જો આમાં 100 હોય એમાંથી 1 ઓછો એટલે કે 9, પછી તો કે આ 1 છે એટલે 10, 10 માંથી 10 ને 2 = 12 છે અહીંયા, બરાબર, અહીંયા તો કે 20 એટલે 5 છે, એના ઉપર છે એટલે પાછા 9 છે, અને આ 20માંથી 1 જાય એટલે કે અહીંયા કેટલા છે, 4. પણ મિત્રો તમને ખબર છે કે આ 9 છે એ સાચું છે, કોઈ દિવસ અહીંયા 1, 2, 3, 4 એટલું બધા આવે જ નહીં, કારણ કે વધીને આગળની સાઈડમાં તમારે એકડા લખવા હોય તો એ 3 જ આવે,
બરાબર છે, તો એ તમને ખબર હોવી જોઈએ. ધેટ મીન્સ આ તો સાચું જ છે, તમારો જવાબ આવશે. આ મજા આવી. તો અહીંયા નોલેજ પણ હોવું જરૂરી છે. જોઈએ નેક્સ્ટ. યસ, ઉત્તર અમેરિકા, આફ્રિકા, ભારત, એશિયા, એન્ટાર્કટિકા. યસ, તમે કહેશો સર આ તો ખંડની વાત છે, પણ આ તો બધા ખંડ નથી. જોઈએ, ઉત્તર અમેરિકા ખંડ છે, આફ્રિકા ખંડ છે, ભારત ખંડ, ભરત ખંડ નતો કહેતા, એશિયા ખંડ, એન્ટાર્ક. તમે કહેશો ના સર આ એશિયા છે ને એની અંદર ભારત આવે છે, તો ભારત છે એ શું છે, ખોટું છે. તો મિત્રો તમને ખબર છે દક્ષિણ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા એવા ટોટલ 7 ખંડ છે, એમાં ભારત સમાવેશ ન થાય. કોઈ કહેશે સર હમણાં તો ઓલો 8મો ખંડ પણ ઝીલેન્ડિયા હે ને. પણ જો મિત્રો બધી માહિતી આપણે રાખવાની છે, પણ એ હજી કહેવાય છે, પણ હજી નક્કી નથી થયું. હજી એક આપી દઉં, ચલો આપી દઉં. યસ મિત્રો, પૃથ્વી છે, વાયુ છે, આકાશ છે, પ્રાણ છે અને અગ્નિ છે. ચલો પંચમહાભૂત. મિત્રો ફરીથી માહિતી તો રાખવી જ પડશે. તમે કહેશો કે સર આ તો બિલકુલ સાચું છે, આય બિલકુલ સાચું છે, આય બિલકુલ સાચું છે, આય બિલકુલ સાચું છે, આય બિલકુલ સાચું છે. ના, આ નથી, કારણ કે જળ એને એક રહી ગયું છે, પ્રાણ નથી આવતું. બરાબર, તો પૃથ્વી, વાયુ, આકાશ, જળ અને અગ્નિ. તો આવી મિત્રો વાત છે કે જેટલું જેટલું તમારું નોલેજ ચારે દિશામાં દોડશે તો તમારે વાંધો ના આવે. તો હવે મારી ઈચ્છા એવી છે કે 1-2-3 કંઈક એવા હું તમને હોમવર્ક આપી દઉં અને તમે લોકો ટ્રાય કરો, બાકી ટેન્શન નહીં રાખતા, પણ આવડી તો જશે જ. આપી દઉં ને મિત્રો, તમારા માટે હોમવર્ક રેડી છે. પણ મિત્રો થોડુંક હાઈફાઈ છે, 3માંથી એકેય ન આવડે જરાય ટેન્શન ન રાખતા, અને એકાદ આવડી જાય તો બહુ રાજી થાજો, 2 આવડે તો બહુ રાજી થાજો, અને 3 અરે વાહ તો જમાવટ. તો મિત્રો વાત એટલી જ છે કે આ અત્યારે આપણે જે કંઈ શીખી રહ્યા છીએ એમાં આપણા મગજને દોડાવવાનો છે, મગજને શાર્પ કરવાનો પ્રયાસ કરવાનો છે, અને આ જ વસ્તુ ક્યાં કઈ રીતે કામ આવી જશે ને મિત્રો એ ખબર જ નથી. તો મિત્રો 31, 32 અને 33 તમારું હોમવર્ક છે, જરૂરથી ટ્રાય કરો કોઈ ટેન્શન વિના. અને યસ, પાછા નેક્સ્ટ આપણે કરાવશું તો ખરા, કારણ કે હવે કોઈ પણ એક્ઝામ આપણા માટે હવે બસ એક જેને કહેવાય કે ટાર્ગેટ છે, અને આપણા માટે એવું પણ કહી શકાય કે હવે તો આપણે લડી લેવું જોઈએ અને એ અચીવમેન્ટ આપણે કરીને લેવું છે. તો પડકારના રૂપે આપણે કામ કરશું અને મજા કરતા કરતા કરશું. તો મિત્રો ફરીથી આ 3ની ટ્રાય કરજો, જેવા અને જેટલા ને જે જેટલું થઈ શકે રાજી થજો, ટેન્શન ન રાખતા. ફરીથી કાલે આપણે જોઈ લઈશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.